हेलो स्टूडेंट, आज अपने चैप्टर 3 ना एमसीक्यू सीखवाना छे। पार्ट 2 नी अंदर लास्ट आपणे एमसीक्यू सीखेला गुणाकार करवाना, बे श्रेणीक आपेला होय तो। हवे जो रकम लखेली छे अहीं के श्रेणीक ए नी कक्षा एम क्रॉस एन छे, बी कोई एवो श्रेणीक छे, आपणे नथी खबर कक्षा कई छे, के जेथी ए बी ए इंटू बी डेस तथा बी डेस इंटू ए बने व्याख्यायित थाय तो श्रेणीक बीनी कक्षा खाली जगह है। श्रेणीक बीनी कक्षा कोईपण हो सके, एम इंटू एन, एन इंटू एन, एम इंटू एन, एम इंटू एम। तो आपने जो श्रेणीक ए आपेलो है यनी कक्षा है एम क्रॉस एन, अपने बीनी कक्षा शोधवानी है। पण कीधु छे कि ए इंटू बी डेस तथा बी डेस इंटू ए बने व्याख्यायित है। क्यों कीधु छे? बने व्याख्यायित छे। तो बी डेस आना पर थी आपणे लखी सकीए केटलू एन क्रॉस एम। ऑप्शन नी अंदर तमने आपेलो छे एन क्रॉस एम, एम क्रॉस एम, एन क्रॉस एन अने एन क्रॉस एन आपेलू छे। केटलू छे? एम क्रॉस एन। हवे जो ऑप्शन नी अंदर छे बी डेस तो शक्य बनी सके ए बेनो गुणाकार। चेक करो, पहला श्रेणीकनो स्तंभ अने बीजा श्रेणीकनो हार सरखी होय तो तेनो गुणाकार शक्य बनी सके। तो आपणने बी डेसने कक्षा मळे छे एन क्रॉस एम, कई बी डेसनी कक्षा मळे छे एन क्रॉस एम। तो बीनी कक्षा, बीनी कक्षा कई कहेवाशे? हार स्तंभ अने स्तंभ हारनी अंदर फेरवाशे एम क्रॉस एन। ने पूछेली पण छे आपणने बीनी ज कक्षा, એટલે આન્સર કયો આવશે? એમ ક્રોસ એન। એ જ રીતના જો તમને બી આપેલું હોય તો એની કક્ષા આપણે લખી શકીએ। બીજો જો ક્વેશ્ચન નંબર 12 કે શ્રેણીક આપેલો છે 0 માઇનસ 5 8, 5 0 12, માઇનસ 8 12 0। એ ખાલી જગ્યા શ્રેણીક છે। કેવું છે? ખાલી જગ્યા શ્રેણીક છે। સમમિત શ્રેણીક છે, વિષમમિત શ્રેણીક છે, વિકર્ણ શ્રેણીક છે કે સદિશ શ્રેણીક છે। આની અંદર તમારે ચેક કરવું, સમમિત અને વિષમમિત ચેક કરવા માટે પહેલું તો આપણે ડેશ મેળવવું પડે। પણ રકમની અંદર એક વખત જો 5 છે, આપણે એક જગ્યાએ પ્લસ અને એક જગ્યાએ માઇનસ 8 છે, માઇનસ પ્લસ, માઇનસ 12 પ્લસ 12। આપણે ગણતરી કર્યા વગર પણ કહી શકીએ કે આ કેવું છે? વિષમમિત શ્રેણીક છે। આપણે બતાવીએ, વિષમમિત શ્રેણીક માટે પહેલાં તો મેળવવું શું પડે? એ ડેસ, અથવા તો સમમિત શ્રેણીક માટે પણ એ ડેસ તો મેળવવું જ પડે। એ ડેસ હાર અને સ્તંભમાં ફેરવીએ, પહેલી હારને પહેલાં સ્તંભમાં ફેરવે તો 0 - 5 - 8, બીજી હારને બીજા સ્તંભમાં ફેરવે તો 5 - 0 - 12, ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં ફેરવીએ તો -8 - 12 0 છે। હવે ચેક કરો, એ ડેસ અને એ સરખા છે, છે કિંમત સરખી છે પણ ચિહ્ન બદલાઈ જાય છે। 0 - 5 છે તો અહીંયા પ્લસ 5 છે, 8 છે તો -8 છે, 5 છે તો -5 છે। આપણે માઇનસ કોમન કાઢી શકીએ, માઇનસ તો આખા શ્રેણીકની બહાર કેટલું લખાશે? 0 પ્લસ 5 છે તો -5, -8 છે તો +8, -5 છે તો 5, 0 -12 છે તો 12, 8 છે તો -8, 12 છે તો -12 અને 0 છે। ચેક કરો, આ તમારો શ્રેણીક પોતે એ આવી જાય છે। કયું? એ। તો આપણને મળે છે એ ડેસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ। એ કઈ વ્યાખ્યા પરથી કહી શકો? વિષમમિતની વ્યાખ્યા છે કે જો તેનો ડેશ મેળવો ને માઇનસ એ મળે તો એ કેવું કહેવાશે? વિષમમિત
શ્રેણીક છે. કેવું છે? વિસંમિત શ્રેણીક છે. આગળનો એમસીક્યુ જોઈએ. તમને એ બી નો ગુણાકાર આપેલો છે એક્સ, તો શ્રેણીક એ બી અને એક્સ માટેની કક્ષા દર્શાવેલી છે. જો આગળનો જ એક્ઝામ્પલ જોયો, ગુણાકાર ક્યારે શક્ય બને? જો પહેલા શ્રેણીકનો હાર અને બીજા શ્રેણીકનો સ્તંભ સરખો હોય. ચેક કરો ઓપ્શન આપેલા છે એની, પહેલા શ્રેણીકને હાર અને બીજા શ્રેણીકનો સ્તંભ સરખો છે, ને એના પરથી તમને જે એક્સ મળે એ 2/2 મળે છે? નથી મળતું. પહેલા શ્રેણીકના હાર અને બીજા શ્રેણીકનો સ્તંભ સરખો છે જ નહીં, એટલે ગુણાકાર શક્ય નથી. ત્રીજા ઓપ્શનની અંદર જોયું, પહેલા શ્રેણીકનો હાર અને બીજા શ્રેણીકનો સ્તંભ સરખો છે અને તેનો ગુણાકાર કરતાં 3/3 એક્સ મળશે. તો એક્સ ચેક કરીએ, એક્સ ઇઝ ઇક્વલ 3×3, તો આપણને મળી જ જશે કેટલું? 3×3. આન્સર કયો આવશે? સી. પછી જુઓ કે જો એ અને બી એ 3×3 શ્રેણીકો હોય તો એ પ્લસ બી હોલ સ્ક્વેર. તો એના માટે તમને ઓપ્શન આપેલા છે કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ફર્સ્ટ, સેકન્ડ છે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab, થર્ડ છે એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર અને ફોર્થ છે એ સ્ક્વેર પ્લસ ab પ્લસ ba પ્લસ બી સ્ક્વેર. હવે જો તમને શ્રેણીક એ અને બી 3×3 શ્રેણીકો છે, શું કીધેલું છે? શ્રેણીકો છે. તો એ પ્લસ બી હોલ સ્ક્વેરની આપણી પાસે ફોર્મ્યુલા છે, છે ને? કઈ? કે એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. પણ આપણને શ્રેણીક આપેલા છે, શ્રેણીકની અંદર એ બી અને બી એ સરખા મળે એવું જરૂરી નથી, એટલે 2ab નહીં લખી શકો. એ પ્લસ બી હોલ સ્ક્વેર માટે એ પ્લસ બી આ રીતના ગુણાકાર કરો. તો એ ઇન્ટુ એ સ્ક્વેર, એ ઇન્ટુ બી તો પ્લસ એ બી, પ્લસ બી ઇન્ટુ એ તો બી એ, પ્લસ બી ઇન્ટુ બી તો બી સ્ક્વેર. જરૂરી નથી એ બીનો ગુણાકાર અને બી એનો ગુણાકાર સરખો જ આવે. આપણે આગળ એક્ઝામ્પલ જોઈ પણ ગયા છે કે બધા માટે શક્ય નથી કે ગુણાકાર સરખો આવે. જો તેના સ્થાન બદલો તો એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ પોસિબલ, બધા માટે શક્ય નથી. આન્સર કયો આવશે? ઓપ્શન 4. નેક્સ્ટ એક્ઝામ્પલ જો, ક્વેશ્ચન નંબર 4. એ બી અને સી આપેલું છે. પહેલું જો એ આપેલું છે એક હાર અને 3 સ્તંભ, બી આપેલું છે 3 હાર અને 1 સ્તંભ, સી આપેલું છે 2 હાર અને 2 સ્તંભ. આપણે આ જોઈને કહી શકીએ કે કયું શક્ય છે? પહેલું તો એબીનો ગુણાકાર શક્ય છે જોઈને કહી શકીએ કે પહેલા શ્રેણીકના હાર સ્તંભ અને બીજા શ્રેણીકની હાર સરખી છે. સી છે 2/2 અને આપણને આન્સર મળશે 1/1, તો સી સાથે ગુણાકાર પોસિબલ જ નથી. એનો પણ નથી ને બીનો પણ નથી ને એ બી સીનો પણ નથી, એટલે ઓપ્શન એ પણ નહીં આવે, બી પણ નહીં આવે અને સી ડી પણ નહીં આવશે. બધામાં સી સાથે ગુણાકાર છે, એટલે આન્સર કયો આવશે? સી. એ અને બીનો ગુણાકાર તો શક્ય છે જ, એ બી પણ શક્ય છે અને બીજું બી એ પણ શક્ય છે. આગળ જુઓ ક્વેશ્ચન નંબર 15. તમને 3 શ્રેણીક આપેલા છે. પહેલા શ્રેણીકમાં 1 હાર અને 3 સ્તંભ છે, બીજા શ્રેણીકમાં 3 હાર અને 3 સ્તંભ છે, ત્રીજા શ્રેણીકમાં 3 હાર અને 1 સ્તંભ છે. તો ઇઝ ઇક્વલ ટુ ઓ હોય તો એની કિંમત શોધો એવું કીધું છે. આની અંદર જો તમે પહેલા શ્રેણીકનો બીજા શ્રેણીક સાથે ગુણાકાર પણ કરી શકો, બીજા શ્રેણીક અને ત્રીજા શ્રેણીકનો ગુણાકાર પણ કરી શકો. આપણે પહેલા બે શ્રેણીકનો ગુણાકાર કરીએ તો
पहले हार पहला स्तंभ साथ गुणाकार वन इंटू टू टू प्लस जीरो आटे लखवानी जरूर नहीं एमसीक्यू सीखता है ए नो गुणाकार सॉरी ए नो गुणाकार जीरो करशो साथ करशो तो जीरो आवशे टू नो गुणाकार जीरो साथ करशो तो जीरो जाशो एटले टू लखेलो छे पहली हार नो बीजा स्तंभ साथ गुणाकार करी वन इंटू थ्री थ्री प्लस ए इंटू फोर फोर ए प्लस टू इंटू थ्री केटला थशे सिक्स पहली हार नो तीजा स्तंभ साथ गुणाकार करी तो वन इंटू वन वन प्लस ए इंटू टू ट्वाइस ए प्लस टू इंटू टू फोर थशे ए वन माइनस वन इज इक्वल टू ओ ओ आज गुणाकार करता आपने मळशे क्यूँ टू थ्री प्लस सिक्स केटला थशे नाइन प्लस फोर ए वन प्लस फोर एटले फाइव प्लस ट्वाइस ए आ श्रेणी आवशे ए वन अने माइनस वन इज इक्वल टू ओ अभी जो तमारे आ बे श्रेणीकनो गुणाकार शक्य छे एक हार अने त्रण स्तंभ ज्यारे एमां त्रण हार अने एक स्तंभ छे तो पॉसिबल छे पहली हारनो पहला स्तंभ साथे गुणाकार टू इंटू ए ट्वाइस ए नाइन प्लस फोर ए इंटू वन तो केटला लखाशे प्लस नाइन प्लस फोर ए फाइव प्लस ट्वाइस ए इंटू माइनस वन तो माइनस फाइव माइनस ट्वाइस ए इज इक्वल टू ओ छे तो ये शून्य श्रेणीक आपणे लखी शकीए क्यूँ वन बाय वन में जे अहीं श्रेणीक होय ए प्रमाणे तमारे आ शून्य श्रेणीकने चेन्ज करवानो सरखावी शको इक्वल टू छे एटले ट्वाइस ए प्लस फोर ए माइनस ट्वाइस ए तो माइनस ट्वाइस ए कैंसल थशे नाइन माइनस फाइव केटला आवशे फोर प्लस फोर ए इज इक्वल टू झीरो तो फोर ए इज इक्वल टू फोर छे कैंसल थशे एटले ए इज इक्वल टू केटला आवशे वन शू आवशे ए इज इक्वल टू वन बीजो आना जेवो ज एक बीजो एक्जाम्पल छे आ एक्जाम्पल मोस्ट ऑफ सॉरी आ मेथडना एक्जाम्पल मोस्ट ऑफली एमसीक्यूनी अंदर पूछाय ज छे आनी अंदर जो हार अने स्तंभ આગળ કર્યું તે પહેલા બે શ્રેણીકનો જ ગુણાકાર કરીએ તો એક હાર અને ત્રણ સ્તંભ ત્રણ હાર ત્રણ સ્તંભ ત્રણ હાર અને એક સ્તંભ છે ઇઝ ઇક્વલ ટુ ઓ તો એક્સ શોધો પહેલી હારનો પહેલા સ્તંભ સાથે ગુણાકાર કરીએ તો વન ઇન્ટુ વન પછી બે ઝીરો છે એટલે લખવાની જરૂર નથી એક્સ અને વન લખવાની જરૂર નહીં પડશે આપણે પહેલી હારનો બીજા સ્તંભ સાથે ગુણાકાર તો વન ઇન્ટુ થ્રી थ्री प्लस एक्स इंटू फाइव फाइव एक्स प्लस वन इंटू थ्री थ्री पहली हार तीजा स्तंभ साथ गुणाकार करते वन इंटू टू टू प्लस एक्स इंटू वन एक्स अने वन इंटू टू प्लस टू आवशे एक्स वन अने माइनस टू इज इक्वल टू ओ श्रेणीक पहली हार अने पहलो स्तंभ डायरेक्ट गुणाकार कर सको एक हार अने त्रण स्तंभ छे अने त्रण हार अने एक स्तंभ छे पहला श्रेणीकनो स्तंभ अने बीजा श्रेणीकनी हार सरखी छे मतलब गुणाकार करशो तो वन बाय वन में मळशे तो आपणे ओ श्रेणीक छे तो एने आपणे इज इक्वल टू झीरो लखी शकीए शून्य श्रेणीक वन इंटू एक्स केटला थशे एक्स प्लस एक मिनिट अहीं केटला थशे थ्री प्लस थ्री सिक्स थशे सिक्स प्लस फाइव एक्स इंटू वन केटला थशे एक मिनिट पहला जे छे ए श्रेणीक लखी दे वन सिक्स प्लस फाइव एक्स फोर प्लस एक्स हवे श्रेणीकनो गुणाकार दर्शावी तो गणतरीमां भूल थशे वन इंटू एक्स एक्स सिक्स प्लस फाइव एक्स इंटू वन तो प्लस सिक्स प्लस फाइव एक्स फोर एक्स फोर प्लस एक्स इंटू टू तो एट प्लस टू एक्स इज इक्वल टू शून्य श्रेणीक सरखावी दईए तो एक्स फाइव एक्स अने ट्वाइस एक्स केटला थशे एट एक्स प्लस सिक्स प्लस एट केटला थशे फोर्टीन इज इक्वल टू झीरो तो एट एक्स इज इक्वल टू
14 બીજી સાઈડ જશે તો માઈનસ 2 2 કેન્સલ થશે એટલે x ની કિંમત આવશે કેટલી માઈનસ 7 બાય 4 કેટલું આવશે માઈનસ 7 બાય 4 પછી જો નીચે ક્વેશ્ચન લખેલો છે a અને b એ સમાન કક્ષાના ચોરસ શ્રેણીકો છે સમાન કક્ષાના કેવા કીધા છે ચોરસ શ્રેણીકો છે જો ચોરસ શ્રેણીકો આપેલા હોય તો એ બે શ્રેણીકનો પરિવર્ત શ્રેણી એટલે કે ડેશ કેવો મળે બી ડેશ ઇન્ટુ એ ડેશ મળશે તમારો આન્સર શું આવશે બી ડેશ ઇન્ટુ એ ડેશ ઓપ્શનની અંદર આપેલું હશે આ ખાસ ધ્યાન રાખજો કક્ષા ચોરસ શ્રેણી હોય આન્સર આવશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તમને આપેલું છે એ તો એ સ્ક્વેર પ્લસ ટ્વાઇસ એ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા કીધું છે હવે ઓપ્શનની અંદર આપેલું છે થ્રી એ ટુ એ ફોર એ અને આઈ હવે જો એ સ્ક્વેર પ્લસ ટ્વાઇસ એ આપણને ખબર છે જો એ ઇઝ ઇક્વલ ટુ આઈ આપેલું હોય તો એનો વર્ક કરશો તો તે આઈ સ્ક્વેર કહેવાશે તો એ આઈ સ્ક્વેર પણ આઈ જ મળે તો પણ આપણે એક વખત મેળવી જોવાનું નહીં મેળવશું તો પણ સરખું જ કારણ કે આપણે પ્લસ ટુ એ કરવાનું છે શું કરવાનું છે પ્લસ ટુ એ ને આમાં તમે ગણતરી નહીં કરો ને ડાયરેક્ટ લખો આપણને ખબર છે કે આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈ કહેવાય ને આપણને એ ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે એ ઇઝ ઇક્વલ ટુ આઈ આપેલું છે ચેક કરો 100010 ને 001 તો એ આપણે અહીંયા દર્શાવી શકીએ ને ઓપ્શનની અંદર જે આપેલું છે એ પણ મેળવીએ તો અહીંયા આઈ અથવા તો એ પણ લખી શકો જો આન્સર મેળવવાનો છે એ સ્ક્વેર પ્લસ ટ્વાઇસ એ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર તો એ સ્ક્વેર એટલે કેટલું કહેવાશે આઈ છે તો આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈ તો એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે એ પ્લસ ટ્વાઇસ એ પ્લસ કરો તો એ પ્લસ ટ્વાઇસ એ થ્રી એ આવશે આન્સર કયો આવશે થ્રી એ તમે કિંમત મૂકીને ગણતરી કરશો તો પણ તમારો આન્સર થ્રી એ જ આવશે પછી જો લાસ્ટ એમસીક્યુ કે જો એ ચોરસ શ્રેણીક હોય તો કયું કીધું છે ચોરસ શ્રેણીક હોય તો હમણે જોઈ ગયા આપણે કે એ એ ડેશ સમમિત શ્રેણીક હોય એ એ ડેશ વિષમિત શ્રેણીક હોય એ પ્લસ એ ડેશ વિષમિત શ્રેણીક છે અથવા તો કોઈ પણ નથી જો ચોરસ શ્રેણીક હોય તો એ અને એ ડેશ કેવું કહેવાશે વિષમિત શ્રેણીક કહેવાશે કયું ઓપ્શન બી આપણે વ્યાખ્યા શીખી ગયેલા છે એની અંદર કે એ ચોરસ શ્રેણીક હોય તો એ અને એ ડેશ કેવું કહેવાશે વિષમિત શ્રેણી કહેવાશે થેન્ક યુ